આનંદનગર વિસ્તારના વણકરવાસમાં રમતી દીકરીઓને ધમકાવતા શખ્સને ટપાડતા વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલાના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાઈ. આનંદનગરના વણકરવાસમાં અખાડા પાસે રહેતા જેઠાભાઈ તેજાભાઈ ગોયલના પુત્રની દીકરીઓ ઘર પાસે રમતી હતી તે વેળાએ પ્રવીણભાઈ દેવજીભાઈ મકવાણા તેનું મોટરસાયકલ પર આવ્યા હતા અને દીકરીઓને નહીં રમવાનું નહીં દેકરો કરતા હતા. તે સમયે જેઠાભાઈ ગોયલે ઠપકો આપતા ઉશ્કેરાયેલ પ્રવીણભાઈ મકવાણાએ લાકડી વડે જેઠાભાઈ ગોયલને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ઘોઘારોડ પોલીસ મથકે પ્રવીણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમે લોકો ઘરમાં જમતા હતા અને બાર છોકરા રમતા હતા, મારી છોકરી રમતી હતી યારવા, અને એ કાંતિભાઈ પડાય આવીને દંડીકો લઈને બધા છોકરાઓને મારવા માંડ્યા અને અમારા ઘરમાં આવીને મારવા માંડ્યા, અને મારા સસરાને ગાળદીમાં છોકરીને ગાળો દીધી અને મારા સસરાનું માથું ઓટીને છોડી નાખ્યું. એ કેટલા જણા હતા? એ 4-5 જણા હતા, એની મમ્મી, એની વહુ, એની બેન, એનો ભાઈ બધા ત્યાં આવીને એને કાંઈ વાર્તા નહોતા અને ઉડતાકને એનો સાથ દેતા હતા અને આવીને બોલવા માંડ્યા અને મારવા માંડ્યા. મારવાનું કારણ શું? કાંઈ નહીં, બસ અમથા તે દારૂ પી ગયા હતા એટલે.